તારો જીવ તાળવે ચોંટ્યો હતો અને હું અંતિમ ક્રિયાની તડામાર તૈયારીમાં પડ્યો હતો. અને ત્યાં જ સુતેલો સાપ સળવળે એમ સસરાજી સળવળ્યા ને બોલ્યા, સાસુજી મને લાગે છે કદાચ ગળું દબાવવાનું કહેતા છે. દેવી હજી આમની માં જીવે છે, હવે તમારી માં ને ક્યાંથી બોલાવવાની? માચીસ 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 છે. આ દમ જાય છે તો દમ મારવાનું ભૂલતા નથી. નથી પીવાની બીડી છાનામાં ન પડ્યારો. દીવો સળગાવો. દીવો અલ્યા, પણ આટલી મોટી લાઈટો ચાલુ છે દેખાતી નથી. અહીંયા નહીં તો કોખમાં. અલ્યા કોની કોખમાં? કોખમાં નહીં, મંદિરના કોખમાં. અંદાજેરી મંદિરના કોખમાં દીવો સળગાવ. આ દીવો, આ છેલ્લો દીવો સળગાવ છું સસરાજી. ચાલ જો, હવે જરા ઉતાવળ રાખજો. કહું છું. હા જાવ છો, આવજો. મારી વાત સાંભળો. બોલો. મારા પેન્શનના પૈસા. હા, તે પેન્શનના પૈસાનું શું? બોલો. મારા પેન્શન ના પૈસા જે બેંક માં રાખ્યા છે. અલ્યા જતા પહેલા બેંક નું નામ બોલો ને. એ પૈસા શું કરે છે તારો વાર? તમે શું કરો છો? ચાલો આગળ બોલો. સાસુજી એક મિનિટ, અંદર પિત્તલ ના તપેલા માં શું હતું? એઠવાડ કાઢ્યો તો. ઓ નો. શું થયું? આ એ સસરાજી નું ધોતિયું એમાં પડ્યું. કોણ પડ્યું? અલ્યા કોઈ નથી પડ્યું, તમારું ધોતિયું એઠવાડમાં પડ્યું. એમાં થયું એવું ને દેવી? હું પેલું શું છે કે દીવો લેવા ગયો, ત્યાં કપડા પર ધોતિયું સુકાતું હતું અને ત્યાં એની પાછળ ગીરોળી હતી, ગરોળી. એટલે મેં એને ભગાડવા માટે આમ લાકડી ફેરવી તો સાલી બીજી બાજુ ભાગી. એટલે મેં આમ લાકડી ફેરવી તો મારી સામે ટગર ટગર જોવા લાગી. એટલે મારો ટેમ્પર ગયો એટલે મેં લાકડી લઈને એવી આમ પછી. સોરી સોરી સોરી, એમાં ધોતિયું પડ્યું. જમાઈરાજ, હા, તમે દીવો કર્યો? હા, દીવો કર્યો, ખાતર સાથે કર્યો સસરાજી. આ શું બતાય, અજામત કરવી છે તો 50-50 તો વાટ વાટ. જાણું છું સાસુજી, તમારી વાટ લગાડી દીધી. હવે દીવાની વાટ બતાવે છે. દીવાની વાટ? હા વાટ આટલી જ રાખું, લાંબી નહીં. તમે વધારે નહીં જીવો. એ ભલે, ઘી પણ વધારે નહીં બગાડતા. અરે બાપા, બગડેલા ઘીનો જ દીવો કર્યો છે. બસ આવજો સસરાજી, ગુડ બાય. તમને બોલાવે છે મને. હા બોલો બોલો. આવો. હા બોલો. પાસે આવો. હાજી હા, હજી પાસે આવો. લા ભાઈ, કેટલું પાસે બોલાવે છે. આ મોત ચેપી રોગ નથી ને? આ બોલો. બોલો જમાઈરાજ, મારું શું થશે? શું થશે? શું હમણાં શ્વાસ બંધ થઈ જશે? નહીં, એટલે કે હમણાં ઉધરસ બંધ થઈ જશે. સોરી, માખી માખી હતી એટલે. સોરી, શું કરો છો? જરા ચૂપ બેસો ને, એને બાપુજી જો કહે છે એ સાંભળો જરા. બોલો બાપુજી, બોલો. મહારાજ, હા, હાથ પકડો. આ લાવો. બસ મારો નહીં. આ સાસુજીનો પકડ્યો. મારો નહીં. અરે ભાઈ સાહેબ, દેવીનો હાથ પકડો. આ દેવીનો પકડ. હવે શું ફૂદરડી ફરવાની? ના, પ્રતિજ્ઞા લો. આજ પછી તમે જુગાર સટ્ટામાં ક્યારે પૈસા નહીં બગાડો.
વચન આપો. આપું છું વચન સસરાજી, વચન આપું છું. આજ પછી હું જુગાર સટ્ટામાં પૈસા નહીં ઉડાવું. બસ બાપુજી છૂટ્યા. એક વાત કહેવાની તો રહી ગઈ ભાઈ. અજી એ કયા વગર મારો જીવ નહીં જશે. ભાઈ જલ્દી કરો, હવે બધાને કામ હોય કે નહીં. અરીસો લાવો. અરીસો? અરીસો દેવી, હવે અમને તૈયાર થઈને ઉપર જવું છે. સાથે કાસ્કી પાવડર લઈ આવો. ના, દર્શન કરવા છે. દર્શન? હા, અંદર ભગવાનની છબી છે ને, એના દર્શન કરવા. અહીંયા પડ્યા પડ્યા દર્શન. આ લઈ આવો, અરીસો લાવ. હે ભગવાન, ભગવાન દેખાય. દેખાય? આવું છું પ્રભુ, આવું છું. આવું છું, આવું છું. નહી કર, જલ્દી આવ. કાળીદાસ બોલ્યો, બોલ્યો મારો વાલો, બોલ્યો. સાસુજી ની જવાબદારી મારા માથે નહીં નાખી. નહીં, મારા માથા નીચે જુઓ. અરે માથા ની અંદર કઈ નહીં તો નીચે શું હોય? ઓશિકા ની નીચે એક પાકીટ પડ્યું છે. એ પાકીટ ની અંદર રોકડા રૂપિયા 20,000 પડ્યા છે. શું વાત કરો, 20,000 રોકડા ક્યાં છે? ક્યાં છે? જોવા દો. અરે શું કરે છે તમે? એ 20,000 આટલા બધા પૈસા તમે લાવ્યા ક્યાંથી? બચાવેલા છે. એ જમાઈરા, લાવો મને આપો. લાવો, વાપરવાના નથી, કૈલાસના છે. લાશ? લાશના પૈસા? લાશ નહીં, કૈલાશ. કૈલાશ મોદી, મારો જીગરજાન દોસ્તાર, તમે આ પૈસા એને પોસ્તા કરી દેજો. આ ભલે કરી દઈશ. હા, એની બૈરીનું નામ છે વિદ્યા. આ પૈસા તમે એના હાથમાં આપશો એટલે કૈલાશભાઈ ને પહોંચતા થઈ જશે. ક્યારે નહીં પહોંચે. લે, આપણા ઘર જેવું જ છે. અલ્યા ચૂપ રહો ને, કહું છું. ગુલાબ? ગુલાબ? હવે ભાઈ અત્યારે હું ગુલાબ લેવા જાઉં, શું અકબર બનવું? ચૂપ રહો જરા, મારી બાનું નામ ગુલાબ છે. ગુલાબ છે? તમારું નામ ગુલાબ છે? તો તમને આટલા વર્ષથી ખબર નહોતી? સોરી સોરી. ગુલાબ બોલ્યો, ચાલ્યો, માફ કરજો. થઈ શકે તો મને માફ કરજો. એ ભલે, હવે હાથ છોડો. શાંતિથી રહેજો અને બીજા સૌને પણ શાંતિથી રહેવા દેજો. ચાલને કહું છું. જય શ્રી. જય શ્રી? જય શ્રી કોણ? હવે ચૂપ રહો. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ, એક મિનિટ, મને ચેક કરવા દો. સ્ટાર્ટ. ચાલ બસ, હવે બસ. એ જમવાનું કાઢો. ચાલો. આમ આમ કાળીદાસ કાળ ધર્મ પામ્યા. તારા બાપા તારી બાથી છૂટ્યા ને તારી બા એમનાથી. એટલે કે સ્મશાન યાત્રામાં હકડે ઠઠ માણસ ભેગું થયું હતું. બધાએ અંતિમ ક્રિયા વખતે એક જ અંજલી આપતા વાત કરી કે કાળીદાસના જવાથી અમને બહુ મોટી ખોટ પડી છે. જોકે મને પાછળથી તપાસ કરતા ખબર પડી કે એ બધાએ કાળીદાસને ઉધાર પૈસા આપ્યા હતા. લે, ત્યાંથી અંતિમ ક્રિયા પૂરી કરીને હું ગયો સીધો કૈલાસ મોદીના ઘરે. પણ ત્યાં ગયો ત્યારે મને જાણવા મળ્યું કે ભાઈ તારા બાપાનો જીગરજાન દોસ્ત તો 2 દિવસ પહેલા જ ગુજરી ગયો હતો. એકબીજા માટે જીવ આપી દે એવી ભાઈબંધી આને કહેવાય એ મને સમજાણું. હા પત્યો. આ પત્યો, આમાં શું નવું કહ્યું? આ બધી વાતની મને ખબર છે. ના દેવી, તમને અહીં સુધીની જ ખબર છે. હવે આગળનું સાંભળો. તારા બાપુજીએ જે મને મરતી વખતે 20,000 રોકડા આપ્યા હતા એ 20,000 નું મેં શું કર્યું એની તમને ખબર છે? શું કર્યું? કૈલાસભાઈની બહેનને આપી દીધા? ના, એ 20,000 રોકડા લઈને હું પહોંચ્યો સીધો ગયો મહાલક્ષ્મી.
વાહ 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 વાહ, મંદિરમાં દાન કર્યું? મંદિરમાં નહીં, માં લક્ષ્મી મંદિર થી થોડો આગળ ગયો ને ડાબી બાજુ અંદર ગરી ગયો રેસકોર્સમાં.